नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजा माने नीलकंठ स्कूल ऑनलाइन शिक्षण मा आपनु हार्दिक स्वागत छे। आजे आपणे धोरण 2 मा पाठ्यपुस्तक मा आपणे पाठ 2 સુધી પૂર્ણ થઈ ગયું છે ને, તો આજે આપણે પાઠ 3 જોશું। ચાલો બધાએ પાઠ્યપુસ્તક મા પેજ નંબર 18 ખોલવાના છે। કેટલા પેજ નંબર છે બાળ મિત્રો? 18। હવે એમાં છે પાઠ 3 અને પાઠનું નામ શું છે? તમે કેટલું ઊંચકી શકો। હવે તમે નાના છોકરા છો તો તમે કેટલું ઊંચકી શકો? આપણે જેટલું ઊંચકી શકતા હોય એટલું આપણે અનુમાન લગાવવાનું છે। આપણા મમ્મી પપ્પા હોય તો એ આપણા કરતાં વધારે ઊંચકી શકે ને, આપણે નાના છીએ તો આપણે થોડું ઊંચકી શકીએ। તો અહીં એક સરસ મજાની વાર્તા આપી છે। હવે વાર્તામાં એક ચાલાક ગધેડો તે અને તેની ભારે ગુણનો કોથળો, સરસ મજાની જો પિક્ચર સાથે વાર્તા આપી છે ને વાર્તા સરસ મજાની। તો ચાલો આપણે વાર્તા સમજીએ। હવે ચાલાક ગધેડો અને તેની ભારે ગુણ, ગુણ એટલે શું થશે? કોથળો। હવે ગધેડા ઉપર આપણે વજન મૂકીએ છીએ ને, એ વજનની આપણો માલ સમાન હોય એની હેરફેર કરે છે ને હેરફેર। તો એક માલિક હોય છે, એ ગધેડાની ઉપર વજનની હેરફેર કરે છે। જો અહીંયા છે એક સંદેશ પાસે એક ગધેડો છે, પિક્ચર છે એટલે એનું આપણે નામ લેવાનું છે કે આ છોકરો છે, એ છોકરાનું નામ શું છે? સંદેશ। તો સંદેશ પાસે એક ગધેડો છે, તે તેની પીઠ પર મીઠાથી પૂરેપૂરો ભરેલો કોથળો ઉપાડે છે। હવે જે સંદેશ નામનો છોકરો છે એ ગધેડા ઉપર શેનો કોથળો મૂકે છે? મીઠાથી। હવે મીઠાથી ભરેલો આખે આખો કોથળો મીઠાનો ભરેલો હોય છે, એ કેની ઉપર મૂકે છે? તો કે ગધેડા ઉપર। હવે એ બંને એવી રીતના ગધેડા ઉપર મીઠાનો કોથળો મૂકે છે અને બંને બજારમાં જાય છે। ક્યાં જાય છે? બજારમાં। હવે સંદેશ અને ગધેડો બંને બજારમાં જાય છે, તો બજારના જવાના રસ્તામાં તેમને એક નદી આવે છે। શું આવે છે બાળ મિત્રો? હવે નદી, જો આપણે સામા કાંઠે જવું હોય તો એ નદી પસાર કરવી પડે કે ના કરવી પડે? કરવી પડે ને। તો એ સામા કાંઠે જવા માટે નદી પસાર કરે છે। હવે સંદેશ અને ગધેડો બંને નદી પસાર કરે છે। હવે એમાં એક દિવસ એવું બને છે કે નદી પસાર કરતી વખતે ગધેડાનો પગ લપસી જાય છે। હવે અચાનક એવું ક્યારેક બની જાય કે ગધેડાનો પગ નદીમાં લપસી જાય છે, તો એ નદીમાં પડી જાય છે। હવે આપણો પગ લપસે તો આપણે નદીમાં પડી જઈએ ને, તો ગધેડો પાણીમાં પડી જાય છે। હવે કોથળામાં શું ભર્યું હતું? મીઠું। તો હવે ગધેડો પાણીમાં પડી ગયો, તો મીઠું પાણીમાં ઓગળે કે ન ઓગળે? ઓગળી જાય ને। હા, તો હવે ગધેડો નદીમાં પડી ગયો તો એની પીઠ ઉપર શું મૂક્યું હતું? મીઠું। તો જે કોથળો એની પીઠ ઉપર મૂક્યો તો એ કેવો થઈ ગયો? સાવ હલકો થઈ ગયો। કેમ હલકો થઈ ગયો હશે? કેમ કે મીઠું રહ્યું એ પાણીમાં ઓગળી ગયું। હવે જ્યારે તે ઊભો થયો ત્યારે પીઠ પરનો કોથળો એને હલકો લાગ્યો। હવે હલકો શા માટે લાગ્યો હશે? કરો જો વિચાર, તમે વિચાર કરો જો કે કોથળો કેમ હલકો લાગ્યો હશે। કોથળો એટલા માટે હલકો લાગ્યો હશે કે જે કોથળામાં મીઠું ભર્યું હતું એ મીઠું પાણીમાં પડવાથી ઓગળી ગયું। હવે ગધેડો રાજી થઈ ગયો। હવે ગધેડો કેમ રાજી થઈ ગયો હશે તમે કયો જોઈ? કેમ કે એની પીઠ ઉપરનો વજન ઓછો થઈ ગયો। હવે જે પીઠ ઉપર આપણે મીઠાની થેલી મૂકી હતી ગુણ, એ ગુણ કેવી થઈ ગઈ? ઓછી થઈ ગઈ, એટલે ગધેડાને વજન ઉપાડવો ઓછો પડ્યો, કેમ કે મીઠું મોટા ભાગે ઓગળી ગયું હતું એટલે વજન એનો ઓછો થઈ ગયો। એટલા માટે ગધેડો શું થઈ ગયો? રાજી થઈ ગયો કે મારો વજન ઓછો થઈ ગયો। હવે તેને યુક્તિ સૂજી। હવે સંદેશ અને ગધેડાનો આ રોજનો વ્યવસાય હતો એટલે એમને રોજ જવું પડે બજારમાં એ મીઠાની લેવડ દેવડ કરવા માટે। એટલે આવી જ રીતના બીજા દિવસે ચાલાક ગધેડો, હવે ગધેડાએ ચાલાકી કરી, શું કરી? ચાલાકી। હવે એને આજી વખતે શું કર્યું? નદીમાં પસાર કર્યા સંદેશ અને ગધેડો બંને નદીમાં પસાર થતા હતા, તો ગધેડાએ ડૂબકી મારવાનું નક્કી કર્યું, શું કર્યું? ડૂબકી મારવાનું। હવે ડૂબકી મારે એટલે જે આપણે ગધેડાની પીઠ ઉપર કોથળો મૂક્યો હતો તે કોથળો પાણીમાં ભીંજાઈ જાય, એટલે એમાં જે મીઠું છે તે મીઠું શું થશે? ઓગળી જશે।
હવે ગધેડાએ નદી પસાર કરતી વખતે ડૂબકી મારવાનું નક્કી કર્યું. હવે આ વખતે તો ઓલા ગયા વખતે તો એનો પગ લપસ્યો હતો એટલે એને સંદેશે કઈ ન કીધું, પણ આ વખતે સંદેશને શું થયું, એ ગધેડાની યુક્તિ સમજી ગયો. એટલે ગધેડાની યુક્તિ કેમ સમજ્યો હશે કે આજી વખતે ગધેડાએ જાણી જોઈને કર્યું છે, કેમ કે એ જાતે ડૂબકી મારી છે. હવે સંદેશ શું વિચારે છે કે હા મારે તેને પાઠ ભણાવવો પડશે, નહીતર દર વખતે આમ કરશે તો મારું બધું મીઠું ઓગળી જશે અને એમાંથી કાંઈ મીઠાનું વેચાણ થશે નહીં. એટલે એને શું કર્યું, બીજા દિવસે સંદેશે આપણે જે મીઠાના કોથળા ભરતો હતો એની જગ્યાએ એને બધામાં ગરમ કપડાં ભર્યા. શું ભર્યું, ગરમ કપડાં. અને બીજા દિવસે પાછો જે ટાઈમ હતો એ જ ટાઈમે સંદેશ અને ગધેડો બંને જાય છે. વચ્ચે શું આવે છે, નદી. નદી તો બંનેને પસાર કરવાની જ હતી. હવે ગધેડાને રોજની યુક્તિ થઈ ગઈ હતી કે આવી રીતના હું કરીશ તો મારું બધું મીઠું ઓગળી જશે અને મારી પીઠ ઉપરનો વજન ઓછો થઈ જશે. હવે આ વખતે પણ જ્યારે સંદેશે ગરમ કપડાં ભર્યા ત્યારે પણ ગધેડો નદીમાં પસાર થાય છે. હવે નદીમાં પસાર થયો એ વખતે એને પણ યુક્તિ સૂજી કે લાવને આજે પણ ડૂબકી મારી લો. જેવો એ ડૂબકી મારવા જાય છે તો હવે સંદેશે શું કોથળામાં નાખ્યું હતું, ગરમ કપડાં. શું નાખ્યું હતું, ગરમ કપડાં. હવે તમે વિચારો છો કે જ્યારે ગધેડો નદીમાં ડૂબકી મારશે ત્યારે શું થયું હશે અને કેવી રીતના થયું હશે, વિચારો છો. આપણે ગરમ કપડાં જ્યારે પાણીમાં નાખીએ જેમાં પાણી ભરાય એટલે ગરમ કપડાંનો વજન છે ને વધી જાય. શું થાય, વધી જાય. તો હવે જ્યારે ગધેડાએ આ ચાલાકી ઉપયોગમાં કરી હશે ત્યારે ગધેડા ઉપર કોથળાનો વજન કેવો થઈ ગયો હશે, વધી ગયો હશે. કેમ કે એમાં ગરમ પાણીમાં પાણી ફટાફટ સમાઈ જાય એટલે કોથળાનો વજન વધી જશે. એટલે હવે ગધેડાને સમજાઈ ગયું હશે કે આ યુક્તિ મેં ખોટી કરી, કેમ કે હવે એના માલિક સંદેશને ખબર પડી ગઈ હતી ને કે ગધેડો હવે જાણી જોઈને કરે છે. એટલે ગધેડાને પાઠ ભણાવવા માટે સંદેશે શું કર્યું, કોથળામાં મીઠાની જગ્યાએ શું ભર્યું, ગરમ કપડાં ભર્યા. છે ને બાળ મિત્રો સરસ વાર્તા, બધાને યાદ રહી ગઈ. તો પેલા કેવી આવે કેટલું જો, હવે મીઠું ઓગળી ગયું એટલે એ કોથળો કેવો થઈ ગયો, હલકો થઈ ગયો, થઈ ગયો ને હલકો. અને પછી એ જ મીઠું હવે હલકાની જાય હલકો કોથળો થઈ ગયો અને હવે મીઠાની જગ્યાએ શું ભર્યું, ગરમ કપડાં. તો ગરમ કપડામાં પાણીમાં ડૂબી ગયા તો એનો વજન કેવો થઈ ગયો, વધારે. એટલે એ કોથળો કેવો થઈ ગયો, ભારે. મીઠું ઓગળી ગયું એટલે એ કોથળો હલકો થઈ ગયો અને આમાં પાણી ગરમ કપડામાં વધારે ભરાઈ ગયું એટલે એ કોથળો કેવો થઈ ગયો, ભારે. સમજાઈ ગઈ ને બાળ મિત્રો બધાને સરસ મજાની વાર્તા. તો ક્યારે આવી ખોટી યુક્તિ વિચારાય મનમાં, વિચારાય ન વિચારાય ને, હા. તો આવી આપણને ગધેડા જેવી સજા મળે, મળે ને ગધેડા જેવી સજા. કેમ હવે વધારે વજન ઊંચકવો પડશે, મીઠા કરતા ગરમ કપડામાં પાણી ભરાય એટલે વજન કેટલો થાય, વધી જાય. ચાલો હવે આપણે પેજ નંબર 19, હવે આપણે પેજ નંબર 19 જોઈએ. જો આવું ચિત્ર આપણે ક્યાં જોયું છે, યાદ કરો જોઈ, આવું આપણે ક્યાંક ચિત્ર જોયું છે, હોય છે આવું બગીચામાં, હા હોય છે ને આવું બગીચામાં. ઊંચક નીચક બે સામસામા મિત્રો બેસે એટલે જેનો વજન વધારે હોય એ નીચે અને જેનો વજન ઓછો હોય તે ઉપર, હોય છે ને આવું. અહીંયા આને શું કહે છે, ચીચવો. શું કહે છે, ચીચવો. જો આ રાજુ છે, કોણ છે, રાજુ. હવે રાજુને શેની સવારી કરવી છે, ચીચવાની સવારી કરવી છે. આવું આપણે બગીચામાં જોયું છે, આપણે એને ઊંચક નીચક કહીએ છીએ, કહીએ છીએ ને. એક બાજુ જેનો વજન વધારે હોય એ નીચે અને જેનો વજન ઓછો હોય તે ઉપર હોય છે. હવે રાજુને ચીચવાની સવારી કરવા મિત્રની જરૂર છે, કેમ કે આ આપણે ચીચવામાં એક વ્યક્તિ ઠીક થાય નહીં, એમાં કેટલા વ્યક્તિ જોઈ, બે વ્યક્તિ. સામસામે બે હોય તો જ ખબર પડે ને. હવે જો આ રાજુની મદદ કરવા માટે કોણ આવે છે, રાની. કોણ આવે છે, રાની. હજુ પણ રાજુ ચીચવાની સવારી કરી શકતો નથી. કેમ રાજુ સવારી નહીં કરી શકતો હોય,
કેમ કે રાજુ રહ્યો એ રાની કરતા વજનવાળો છે, એટલે કેવું થશે? ભારે. જો રાની છોકરી આપણને બતાય છે ને પાતળી, અને રાજુ કેવો છે? જાડો. એટલે રાજુ હજી ઉપર આવતો નથી. જો રાની ઉપર આવી ગઈ છે એટલે રાજુ ઉપર આવતો નથી, તો તમારે તેનું કારણ કહેવાનું છે. જો અહીંયા આપણને નીચે પ્રશ્ન પૂછ્યો છે કે રાજુ રાની કરતા ભારે છે કે હલકો છે, શું આવશે જવાબ? ભારે છે. કેમ કે તે જો હજી રાની ઉપર છે અને રાજુ હજી નીચે જ છે, તે રાજુ એની સવારી કરી શકતો નથી. તો સાચા જવાબ ફરતે આપણે શું કરવાનું છે? ગોળ. તો રાજુ રાની કરતા ભારે છે. થયું ને ભારે? રાજુનો વજન રાની કરતા કેવો છે? વધારે છે. હવે રાજુ અને રાની હવે કોણ આવે છે? અસલમ. કોણ આવે છે? અસલમ. હવે રાજુ, રાની અને અસલમ, હવે અસલમ તેની મદદ કરવા આવે છે. હવે ચિત્ર તરફ જુઓ. જોઈ, આ બાજુ કોણ બેઠો છે? રાજુ. અને આ બાજુ કોણ બેઠું છે? રાની અને અસલમ. હવે રાની અને અસલમ બંને એક બાજુ બેસે છે અને રાજુ એકલો એક તરફ બેસે છે. તો હવે ચીચવો કેવો રહ્યો? તો ચીચવો કેવો છે? એકદમ સમાન. કેમ કે હવે બેયનો વજન એક સરખો થઈ ગયો, એટલે હવે થોડો આ બાજુ નમે છે ને. જો રાની અને અસલમ બાજુ ચીચવો નમે છે, કેમ કે એ બેનો વજન હવે કેવો થઈ ગયો? થોડો વધારે. તો તમે કહી શકશો કે ચીચવો કેમ બીજી તરફ નમ્યો, આ ચીચવો કેમ આ બાજુ નમ્યો? તો કે રાજુ કરતા રાની અને અસલમનો વજન વધી ગયો, એટલે ચીચવો રાની અને અસલમ બાજુ વધી ગયો. તો રાજુ એ રાની અને અસલમના કરતા ભારે છે કે હલકો? તો હવે શું આવશે? હલકો. રાની જ્યારે એક હતી ત્યારે એનો વજન ભારે હતો. હવે રાજુ એ રાની અને અસલમના કરતા ભારે હલકો છે, તો હવે શું આવશે? હલકો. કેમ કે હવે કોણ બે ભેગા થયા? રાની અને અસલમ, એ બે ભેગા થયા એટલે રાજુનો વજન હલકો થઈ ગયો. ચાલો જો અહીંયા તમારે જેવો જ એક છોકરો છે, એ શું કહે છે કે મને એક યુક્તિ સૂજી. હવે એ શું રાખે છે? એનું દફતર. હવે જો આ રાજુ એક હતો અને આ બે હતા, તો ચીચવો આ બંને તરફ નહીં. હવે એ શું કરે છે? રાજુ એનું સાથે દફતર રાખે છે. હવે કે હું મારું દફતર સાથે રાખીશ અને ચીચવા ઉપર બેસે છે. જો અમને ચીચવાની સવારી કરવાની મજા આવી. તો હવે ચીચવો કેવો રહે છે? એકદમ સમાન. કેવો રહે છે? સમાન. કેમ કે હવે ત્રણેયનું વજન કેવું થઈ ગયું? સરખું. જ્યારે ચીચવામાં ત્રણેયનું વજન સરખું થયું ત્યારે ચીચવો એક સીધી સમાન સપાટી ઉપર આવે. જ્યારે એક બેઠો હતો ત્યારે ચીચવો એક તરફ ઊંચો હતો. જ્યારે બીજા ચીચવામાં જોવો જોઈને રાની બેઠી ત્યારે રાનીનો વજન ઓછો હતો, એટલે રાની કેવી રહેતી હતી? ઊંચી. અને રાજુ યાન્યન હતો. હવે રાની પછી કોણ આવ્યું? અસલમ. તો રાજુ એકલો થઈ ગયો. તો રાની અને અસલમ બાજુનું જે પલ્લું હતું એ નીચે નમ્યું, અને રાજુ બાજુનું જે પલ્લું હતું એ તે કેવું થયું? ઊંચું થયું. પણ હવે રાજુએ શું કર્યું? એની સાથે એનો બેગ રાખ્યો. રાજુએ એની સાથે બેગ રાખ્યો અને રાની અને અસલમ બંને એક બાજુ બેઠા. તો ત્રણેયની સવારી કેવી થઈ ગઈ? હવે સીધી. કેમ કે બંને બાજુ વજન કેવો થઈ ગયો? સરખો. જ્યારે ચીચવામાં એક બાજુ વજન વધારે હોય અને એક બાજુ વજન ઓછો હોય તો કે બાજુનું પલ્લું ઊંચું રહે? જે બાજુ વજન વધારે હોય તે બાજુનું પલ્લું કેવું રહે? નીચું. અને જે બાજુ વજન ઓછો હોય તો એ બાજુનું પલ્લું કેવું રહે? ઊંચું. ચાલો આવું આપણે કેટલાક ઉદાહરણો પાછળ જોઈએ. ભારે અથવા હલકું, અહીંયા તમને બે વસ્તુ આપેલી છે અને અહીંયા આપેલો છે ચીચવો. આપ્યો છે ચીચવો. હવે અહીંયા કઈ વસ્તુ ચીચવો નીચે જશે અને કઈ વસ્તુમાં ઉપર રહેશે? જો અહીંયા તરબૂચ છે અને બીજું છે નાનું, એના તરબૂચ કરતા નાનું ચિત્ર છે ને. તો હવે ચીચવો કઈ તરફ જાય છે? જે બાજુ વજન વધારે હોય તે બાજુ ચીચવો કેવો રહે છે? નીચે છે. નીચે. અને અહીંયા ઊંચું છે તો આ બાજુ ચીચવો કેવો રહેશે? ઊંચો. હવે આપણે અહીંયા ભારેથી હલકા તરફ જવાનું છે. ક્યાં જવાનું છે? ભારેથી હલકા તરફ. જે બાજુ ચીચવાનો વજન વધારે હોય એ બાજુ આપણે દર્શાવવાનું છે. જો અહીંયા આપેલું છે કે વધારે ભારે વસ્તુને ચીચવા પર યોગ્ય સ્થાને
दर्शाओ। हवे अहीं अ छे एमां शुं आपेलुं छे माटलू अने बीजामां आप्युं छे बोटल। तो वजन केनुं वधारे थशे, माटलानुं थशे के बोटलनुं? हवे आ चीचुओ छे तो चीचुओ कई बाजू नमे छे? आ बाजु छे ने, કેમ કે માટલું વજનદાર છે અને અહીંયા આપણે ગ્લાસ મૂકીએ તો એ નીચો રહેશે, વજનવાળી વસ્તુ ઉપર આવશે। રાજુ હતો, રીના ઓલે રાજુ આવ્યો હતો ને ઉપર, જ્યારે રાની આ બાજુ બેઠી ત્યારે, કેમ કે રાજુનો વજન વધારે હતો તો અહીંયા માટલાનો વજન પણ વધારે છે તો આપણે માટલાને આની સાથે જોડવાની। ચાલો હવે બ એમાં શું છે, બે ગ્લાસ આપ્યા છે, આપ્યા છે બે ગ્લાસ અને અહીંયા શું છે જગ। તો ચાલો જોઈએ કેનો વજન વધારે થશે, જગનો થશે ને, જગનો વધારે વજન। તો આપણે અહીંયા જગને જોડીએ, કેમ કે જગનું પલ્લું કેવું રહેશે, નીચું, અને ગ્લાસ વાળું પલ્લું કેવું રહેશે, ઊંચું। હવે ક, કમાં શું છે, ટમ્બલર, ટમ્બલર અને ડોલ, ટમ્બલરમાં પાણી ભર્યું છે અને ડોલમાં પાણી ભર્યું છે તો બંનેમાંથી કઈ વસ્તુ વધારે થશે, ટમ્બલર થશે કે ડોલ થશે, ડોલ। તો જે બાજુ વજન વધારે હોય એ બાજુ જોડવાની, તો ડોલને અહીંયા પેલા પલ્લું સાથે જોડી દેવાની। હવે છે હલકી વસ્તુને રંગો। હવે અહીંયા અમાં છે ટેનિસ દડો અને ફૂટબોલ, તો વજન કેનો હોય, ટેનિસ દડાનો હોય કે ફૂટબોલનો? જે હલકી વસ્તુ હોય એને આપણે રંગવાની છે। ફૂટબોલના દડાનો વજન ઓછો હોય કે ટેનિસ દડાનો? જો અહીં ટેનિસ અને ફૂટબોલનો દડો આપ્યો છે તો એમાંથી કયો હલકો દડો ગણાશે, ફૂટબોલનો। તો જે હલકી વસ્તુ હોય એમાં તમારે શું કરવાનું છે, રંગ પૂરવાનું છે। શું કરવાનું છે બાળમિત્રો, રંગ પૂરવાનું છે। હવે એના પછી છે બ, બમાં શેનું પિક્ચર આપ્યું છે, દફતર અને કંપાસ। તો હલકું કોણ ગણાય, દફતરમાં વજન વધારે હોય કે કંપાસમાં? દફતરમાં વજન વધારે હોય ને તો હલકું કોણ કહેવાય, કંપાસ। તો તમારે ફૂટબોલ અને કંપાસ બંનેમાં રંગ પૂરવાનો। હવે તમારે આજે હોમવર્કમાં તમારા ઘરમાં જે ભારે વસ્તુ હોય અને હલકી વસ્તુ હોય એ બંનેના દસ દસ નામ લખવાના છે। તમારા ઘરમાં હશે ને એવી કેટલીક વસ્તુ વજનવાળી, જે વસ્તુ વજનવાળી હોય અહીંયા ભારે વસ્તુમાં લખવાની અને જે વસ્તુનો વજન ઓછો હોય એનું નામ શેમાં લખવાનું, હલકી વસ્તુમાં। તમારે કેટલા નામ લખવાના છે, દસ દસ, ભારે વસ્તુના દસ નામ લખવાના અને હલકી વસ્તુના દસ નામ લખવાના। થેન્ક યુ બાળકો।